પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાનો આજે ભારતે ફરી એકવાર જડબા જવાબ આપ્યો છે પીઓકેમાં જઈને એટલે કે પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને ભારતીય સેનાએ પાઠ ભણાવ્યો છે બસો કરતા વધારે આતંકવાદીઓ માર્યા ગયા હોવાની વાત ચાલી રહ્યા છે ત્યારે સેનાનું જોશ તો હાઈસ છે જ પરંતુ યુવાનો જે છે એ યુવાનોના જોશમાં પણ આજે વધારો જોવા મળી રહ્યો છે તેઓ શું માની રહ્યા છે આ સર્જિકલ સ્ટ્રાઇકથી તેઓ ભારતીય સેનાની આ કાર્યવાહીને કેવી રીતે જોઈ રહ્યા છે આજે જે પ્રકારે કરવામાં આવી ભારતીય વાયુસેના દ્વારા કાર્યવાહી આપ શું માનો છો ભારતીય સેનાને છૂટો દોર આપવાથી પ્રથમ તો ભારતીય સેનાની તાકાત દુનિયાની સામે આવી અને આતંકવાદીઓ એ બાબતે ડરી ગયા અને બીજી વસ્તુ કે ભારતીય સેનાને છૂટો દોર આપવાથી તેમને પાકિસ્તાનને કરી બતાવ્યું કે ભારતનામાં તાકાત છે ભારત હજી પણ આતંકવાદ સામે લડે છે અને લડતું રહેશે તેમણે પાકિસ્તાનના આતંકવાદી લગભગ ત્રણસો જેટલા આતંકવાદીઓનો સફાયો કરીને ભારતનું નામ આગળ વધાર્યું છે વાત આવે એવું હતું કે ને ડિસિઝન લેવામાં ઘણી બધી વાર લાગતી હતી આ વખતે જે લેવાયું તમે શું માનો આ વખતે જ્યારે હમણાં પાકિસ્તાનના આતંકવાદીએ જ્યારે ભારત પર હુમલો કર્યો અને આપણા ચાલીસ જેટલા જવાનો શહીદ થયા જેના કારણે આપણી ભારતની સરકાર રજૂઆત કરવાને હવે ધ્યાનમાં નથી લેતી અને તે તાત્કાલિક નિર્ણય લેવા એને સેનાને તાત્કાલિક નિર્ણય લેવાનું કહી દીધું છે કે ગમે ત્યારે તમારે કંઈ પણ થાય તો હવે સમય અને સ્થળ તમે નક્કી કરજો તમે તમારી રીતે નિર્ણય લઈ શકો છો એટલે સેનાને સરકારે છૂટ આપી દીધી છે કે ગમે ત્યારે તમે હુમલો કરી શકો છો એ લોકો ઉપર જેના કારણે આપણા જે ચાલીસ શહીદ જવાનો થયા છે એના પરિવારોના પરિવારોને શાંતિ મળે અને શહીદોને શાંતિ મળે એ માટે આપણી સરકારે છૂટ આપી દીધી છે પાકિસ્તાનને તેના ઘરમાં જ ઘૂસીને મારવાની વાત યુવાનોને સૌથી વધારે આકર્ષતી હોય છે એક યુવાન તરીકે આપ શું માનો છો એક યુવાન તરીકે હું એવું માનું છું કે આ એક પાકિસ્તાને જડબાતોડ જવાબ આપેલો છે જેથી એ લોકો જે આપણને કમજોર સમજતા હતા કે જે એ લોકો સમજતા હતા કે ભારત કોઈ દાડો જવાબ નથી આપી શકતું કે ના કોઈ રિએક્શન આપી શકે આ એક એમના માટે એક ડર છે એમના માટે જવાબ છે અને એમના માટે એક ચેતવણી કહેવાય કે જો તમે એ લોકો આવું કરતા રહેશો તો એનો જવાબ એથી પણ ડબલ રીતે આપણે આપી શકીશું આપ શું માનો છો સેનાની કાર્યવાહી ખૂબ જ સુંદર કાર્યવાહી છે સૌથી પહેલી વસ્તુ તો આપણે જાણતા કે સર્જિકલ સ્ટ્રાઈક એટલે શું બે હજાર ચૌદ પહેલા આપણે સર્જિકલ સ્ટ્રાઇક નું મિનિંગ સમજે કે આપણે બી ત્યાં કંઈક કરી શકીએ છીએ બીજું કે અત્યારનો એવો સમય આવ્યો છે કે બીજા દેશો આપણી સાથે ઊભા રહેવા તૈયાર થઈ ગયા છે પેલા બે હાજર ચૌદ પહેલા કોઈ દેશ આપણી સાથે તૈયાર તહેવાર નહોતો નતો અત્યારે બધા દેશો આપણી સાથે છે યુએનમાં ચાઈનાને હાથે કરીને મતલબ ના છૂટકે સાઇન કરવી પડી એ આપણા બે હાજર ચૌદ પછી નેતૃત્વનો પ્રભાવ છે એમ તો

જવાબ આપ્યો છે કે હવે જો તમે અમારા ભારત ઉપર કોઈપણ પ્રકારનો હુમલો કરશો તો તમને જડબાતોડ જવાબ આપવામાં આવશે પેલા સરકારને અત્યારની સરકારમાં ફરક દેખાય આ પહેલાંની સરકાર અને અત્યારની સરકારમાં બહુ મોટો ફરક એ છે કે પહેલાંની સરકાર જે હતી એ ભારતીય સેના અને ભારતીય જે ડિફેન્સ છે એને પોતાના કાબૂમાં રાખીને અને પોતાની ઓટોનોમી ઉપર એમને કોઈપણ ડિસિઝન મેકિંગ પાવર એમના હાથમાં આપેલો નહોતો જ્યારે નરેન્દ્ર મોદી કે બીજેપી સરકારે હવે ભારતીય સેનાને છૂટો છૂટો દોર આપી દીધો છે જેથી કરીને ભારતીય સેના પોતાના સ્ટ્રેટેજિક પાવરથી અને સ્ટ્રેટેજિક ડિસિઝન મેકિંગથી વિવિધ નિર્ણયો લઈને આતંકવાદીઓનો સફાયો કરવામાં સક્ષમ બની શકશે ભારતીય સેના જે પ્રકારે આક્રમક રીતે આજે કાર્યવાહી કરી છે ભૂલકાળમાં પણ આ વસ્તુ કરી છે ઘરમાં ઘુસીને મારવાની જે આ પદ્ધતિ છે કે જે હવે નવી સિસ્ટમ શરૂ થઈ છે એને કેવી રીતે જુઓ છો ખરેખર આ સિસ્ટમ સારી કહેવાય કારણ કે પહેલાં આપણી જે સૈન્ય છે એને છૂટો મતલબ આવી રીતે છૂટો દોર આપવામાં નહોતું આવતું પરંતુ અત્યારે આ થયું પુલવામા અટેક જે સૈનિકો ઉપર પછી આ નિર્ણય લેવામાં આવ્યો કે આપણી જે સૈન્ય છે એ છૂટો દોર લઈ એમની રીતે મતલબ આતંકવાદીઓને સફાયો કરી શકે છે તો આ નિર્ણય સારો કહેવાય કારણ કે હવે તમને એક પ્રકારની મતલબ છૂટ મળી ગઈ છે કે અમને જે પણ કરવું હોય એ કરી શકે તો આનાથી સાબિત થાય છે કે આપણી સૈન્ય કેટલું મજબૂત છે અને આગળ શું કરી શકે છે એ એક આતંકવાદીઓને આ મતલબ બતાવી છે એટલે કે એવું કહી શકાય કે સેનાનું જોશ તો હાય છે જ અને યુવાનોનું જોશ પણ હાય છે હોશ भारत माता की जय नारा नारासाठी कॅमेरा पर्सन हिरण खलास पिनाक शुक्ल टीवी नाइन, नाईन अहमदाबाद